તો આ તરફ ભાભર વાવ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાના સમાચારને લઈ ખુદ જ્ઞાનીબેન ઠાકોરે આગળ આવીને પોતાની પ્રતિક્રિયા આપી છે અને આપવાનું ખંડન કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં એક સાથે 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ એક માવસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે કામ કરતી મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કેટલાક લોકોએ તેનું કનેક્શન જ્ઞાનીબેન ઠાકોરની માવસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત સાથે કરી દીધું હતું અને આ મુલાકાત બાદ જ્ઞાનીબેન ઠાકોરને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાની જિલ્લાની કેટલીક યુટ્યુબ ચેનલ દ્વારા અફવા ફેલાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે અમારા ભાપરના સંવાદદાતા ભારમલ માળીએ સત્ય તપાસવા માટે ખુદ જ્ઞાનીબેન ઠાકોરનો સંપર્ક કરીને સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આજે આ અફવાને પગલે ધારાસભ્યો જ્ઞાનીબેન ઠાકોરે બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ આવીને તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોવાની વાતનું ખંડન કરીને આ અફવા હોવાનું જણાવ્યું હતું. જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે તેમણે માવસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ચોક્કસ મુલાકાત લીધી હતી, પરંતુ તેમણે જ્યારે માવસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારે જે મહિલા હેલ્થ વર્કર કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે તે મહિલા ફરજ પર ન હતી અને આરોગ્ય વિભાગ દ્વારા પણ તેમનું કોઈ ચેકિંગ કર્યું નથી અને નથી તો તેમણે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા અને આ સમગ્ર વાત અફવા હોવાનું ખંડન કર્યું છે. માવશ્રી સણવાલ અસારા 3-4 પીએચસીની મુલાકાતમાં 2 દિવસ પહેલાં લીધેલી અને એમાં ન્યૂઝ પેપરોની અંદર લખવામાં આવેલું કે એ બાજુ જે કાંઠાના ગામોની અંદર 4 પોઝિટિવ કેસ આવ્યા અને પોઝિટિવ કેસ આવતા જે વિસ્તારમાં લોકો ફર્યા હોય એના માટે કરીને થોડો ચર્ચાનો વિષય બન્યો. પણ પેપરમાં લખવામાં આવ્યું કે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેનને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને જે લોકોને પોઝિટિવ રિપોર્ટ આવ્યો એના સંપર્કમાં તે આવેલા છે. પણ હકીકતમાં જેના પોઝિટિવ રિપોર્ટ આવ્યા એ વાતની અમને ખબર પણ નથી અને એમના સેમ્પલ 5 દિવસ પહેલાં મૂકવામાં આવેલા હતા એટલે આવી કોઈ મેડિકલ દ્રષ્ટિએ અમને નથી કોઈ અમારું સેમ્પલ લેવામાં આવ્યું નથી, અમને કોઈ ચેકઅપ કરવામાં આવ્યા કે જે કાંઈ હોમ ક્વોરન્ટાઇનનું લિસ્ટ હોય એની અંદર અમારું કોઈ નામ પણ સામેલ નથી. એટલે જે કાંઈ આવી અફવાઓ હોય એ અફવાઓથી દૂર રહી લોકોને જે કાંઈ નાના મોટી મદદ થતી હોય એ બધા અધિકારીએ મદદ અમારે કરવાની ફરજ હોય. મીડિયાએ અને ન્યૂઝ પેપરે અમારી ચિંતા કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ના, કોઈ આરોગ્યની ટીમ જ્યારે અમે જયપુરથી આવ્યા એ ટાઈમે પણ કાયદો અને વ્યવસ્થા બધાનું બધાને એમ કે સહકાર આપવા માટે કરીને વાત કરેલી હતી અને એના પછી કોઈ મેડિકલ સ્ટાફ પણ આવ્યો નથી. સામેથી મેં ડૉક્ટરનો સંપર્ક કરી અને એમને કીધું કે જરૂર હોય તો અમારું સેમ્પલ આવીને લઈ જાઓ અને અમે અમારા પોતાના સેફટી માટે પણ આ રિપોર્ટ કરાવવા માગીએ છીએ. એટલે મારી પોતાની પણ ઈચ્છા છે કે 2 દિવસ પછી સામેથી મેડિકલ ઓફિસરોને બોલાવી અને અમારું સેમ્પલ મૂકી અને આનો પોઝિટિવ ટેસ્ટ કરવા માટે મૂકવાના છીએ.